નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં સ્વાગત છે. અગર આપને અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબની બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. નમસ્કાર મિત્રો, આપણે અહીંયા જીપીએસનું ત્રીજું પેપર સોલ્યુશન જોઈશું. તો ચલો શરૂ કરીએ. પહેલો સવાલ છે, પૃથ્વી પર આપણું વજન 48 કિગ્રા હોય તો ચંદ્ર ઉપર કેટલું થાય? તો 8 કિગ્રા. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ચંદ્ર પર વાતાવરણ નથી, એટલા માટે આપણું વજન અગર પૃથ્વી પર 48 કિલો હશે તો ત્યાં 8 કિલો થઈ જશે. એના કરતા ત્યાં ગ્રેવિટી ઓછી છે એટલે આપણું વજન ત્યાં 6 ગણું ઓછું થઈ જશે. આગળ જોઈએ, ઇજિપ્તની મુખ્ય ભાષા કઈ છે? તો મિત્ર, ઇજિપ્તની મુખ્ય ભાષા અરેબિક છે. જો આગળ જોઈએ, દીને ઇલાહી ધર્મના સ્થાપક કોણ હતા? તો આનો જવાબ છે અકબર, ચાર અકબર. ચોથો સવાલ, સંસ્કૃત વ્યાકરણના પિતા કોને કહેવાય છે? તો જવાબ છે બે, પાણીની મુનિ. પાંચમો સવાલ, સારો પતિ બહેરો હોવો જોઈએ અને સારી પત્ની અંધ હોવી જોઈએ, આ કહેવત કયા દેશની છે? જવાબ છે એક, ચીન. છઠ્ઠો સવાલ, જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમયે તે પહોંચે, આ ઉક્તિ કોની છે? તો જવાબ છે 3 નરસિંહ મહેતા. સાતમો સવાલ, 1785 થી 1793 દરમિયાન કયા અંગ્રેજ અમલદારે દિવાની અને ફોજદારી કોર્ટની સ્થાપના કરી? તો જવાબ છે એક, લોર્ડ કોર્નવોલિસ. આઠમો સવાલ, પાટણમાં આવેલી રાણકીય વાવ કોને બંધાવી? તો જવાબ છે 4 ઉદયમતી. નવમો સવાલ, બળવંતરાય મહેતાનું નામ સાની સાથે વિશેષ સંકળાયેલું છે? તો જવાબ છે 4 પંચાયતી રાજ. દસમો સવાલ, ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત રીતે બનાવવાની હોય છે? તો જવાબ છે એક, સામાજિક ન્યાય સમિતિ. અગિયારમો સવાલ, શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું સામાયિક છે? તો જવાબ છે 4, ગુજરાત સાહિત્ય અકાદમીનું. બારમો સવાલ, વેદ સાથે કોનું નામ સંકળાયેલું છે? તો જવાબ છે 3, અસાઈત. તેરમો સવાલ, ગુજરાતના કયા મુખ્યમંત્રી હોદ્દા પર હતા ત્યારે વિમાન અકસ્માતમાં અવસાન થયું? તો જવાબ છે 2, બળવંતરાય મહેતા. ચૌદમો સવાલ, શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું? તો જવાબ છે 1, સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને ગુરુ માન્યા હતા અને સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વ્યાકરણ ગ્રંથ લખવાનું કહ્યું હતું. વ્યાકરણ ગ્રંથ લખવાની પ્રેરણા આપી હતી સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ એક મહારાજ હતા. ચલો આગળ જોઈએ, 15મો ક્વેશ્ચન, 3 મૂળાક્ષરો ધરાવતી રાશિઓના નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ છે 2, મીન. 16મો સવાલ, 48, 24, 12, 6, 3 ખાલી જગ્યા શ્રેણીમાં ક્રમમાં કયું પદ આવે છે? તો જવાબ છે 4, 15. આગળ જોઈએ, તો મિત્રો આ શ્રેણીમાં ચોથો આન્સર આવશે 1.5. પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે હું 15 બોલી ગયો, હું તમને સમજાવી દઉં. 48 ના અડધા 24, 24 ના અડધા 12, 12 ના અડધા 6, 6 ના અડધા 3 અને 3 ના અડધા 1.5 એટલે 1.5 આનો જવાબ આવશે. આગળ જોઈએ, 17મો સવાલ, ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરાયો છે? તો જવાબ છે 3, ઉંમર. 18મો સવાલ, બોફોર્સ કાંડના આરોપીઓમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ છે 1, એપી હિન્દુજા. 19મો સવાલ, 50 થી 100 કિમી અંતરના ટેલિફોનના સ્થાનિક કોલ માટેનો પલ્સ રેટ કયો છે? તો જવાબ છે 4, 20 સેકન્ડ. 20મો સવાલ, 33 ઉમેરવાથી મળતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય? તો જવાબ છે 3, 7. 21મો સવાલ, ફૂટબોલની યુરો 2000 ટુર્નામેન્ટમાં કયો દેશ ચેમ્પિયન બન્યો? તો જવાબ છે 1, ફ્રાન્સ. 22મો સવાલ, હિન્દુ ધર્મનું પુનરુત્થાન કોને આભારી છે? તો જવાબ છે 3, શંકરાચાર્ય. 24મો સવાલ, રામાનુજાચાર્ય કયો સિદ્ધાંત આપ્યો હતો? તો જવાબ છે 4, વિશિષ્ટાદ્વૈત. 24મો સવાલ, ભારતમાં અંગ્રેજી શિક્ષણના
પ્રવર્તક કોણ હતા? તો જવાબ છે બે, લોર્ડ મેકોલે. 25મો સવાલ, કમ વોટ મે એ સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ છે એક, લાલ બહાદુર શાસ્ત્રીએ. 26મો સવાલ, મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ કયું છે? જવાબ છે ચાર, કાંત. 27મો સવાલ, યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારથી શરૂ થઈ? તો જવાબ છે 3, 1760. 28મો સવાલ, અછબડાનો રોગ સાનાથી ફેલાય છે? તો જવાબ છે એક, હવા. 29મો સવાલ, ભારતનું સૌથી સુંદર શહેર કયું ગણાય છે? તો જવાબ છે બે, ચંદીગઢ. 30મો સવાલ, ઉપરાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? તો જવાબ છે બે, લોકસભા અને રાજ્યસભાના સભ્યો. 31મો સવાલ, ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? તો જવાબ છે 1950. 32મો સવાલ, રાજ્યના ગવર્નર બનવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો જવાબ છે 4, 35. 33મો સવાલ, એલચીની અવેજીમાં કામ કરનાર રાજદ્વારી અધિકારી કયા નામે ઓળખાય છે? એલચીની અવેજીમાં કામ કરનાર રાજદ્વારી અધિકારી કયા નામે ઓળખાય છે? તો જવાબ છે 3, ચાર્જ દ એફર્સ. 34મો સવાલ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રણેતા કોણ હતા? તો જવાબ છે બે, સર સૈયદ અહેમદ. 35મો સવાલ, ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ નીચે પૈકી કોની સાથે સામ્ય ધરાવે છે? તો જવાબ છે 3, બ્રિટિશ તાજ સાથે. 36મો સવાલ, ભારત છોડો આંદોલન વખતે ગાંધીજીને કયા કેદ સોરી ભારત છોડો આંદોલન વખતે ગાંધીજીને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા? તો જવાબ છે 3, આગા ખાન પેલેસ પુના. 37મો સવાલ, સેન્ચ્યુરીઝ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ છે બે, નેત્રોટ ડોમસ. 38મો સવાલ, કયા મહર્ષિનું નામ રત્નાકર હતું? જવાબ છે 4, નારદ. 39મો સવાલ, ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે? તો જવાબ છે 4, આ ત્રણેમાંથી એકે નહીં. 40મો સવાલ, ભગવદ્ ગીતામાં શ્લોકોની સંખ્યા કેટલી છે? તો જવાબ છે 1,700. 41મો સવાલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો છે 3, મુંબઈ. 42મો સવાલ, રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે? તો જવાબ છે 2, કલમ 40. 43મો સવાલ, આપેલ વાક્યનો પ્રકાર કયા વિકલ્પ દ્વારા દર્શાવાયો છે? પોલીસે ચોરને હાથ પકડ્યો અને તેને હથકડી પહેરાવી દીધી, તો આનો જવાબ છે 1, સંયુક્ત વાક્ય. 44મો સવાલ, આપેલ વાક્યમાં ઉપયોગમાં લેવાયેલ અલંકાર ઓળખાવો. હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવે છે? તો જવાબ છે 3, ઉત્પ્રેક્ષા. મિત્રો, જે બી વાક્યમાં જાણે રખે સખે આવે એ અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. આગળ જોઈએ, આપેલ વાક્યમાં ઉપયોગમાં લેવાયેલ અલંકાર ઓળખાવો. પાણી માટે પ્રવીણ પાણી પાણીયારા પાસે પહોંચ્યો. પાણી માટે પ્રવીણ પાણીયારા પાસે પહોંચ્યો, તો આનો જવાબ છે 4, વર્ણાનુપ્રાસ. તો મિત્ર, આમાં પ વારંવાર આવ્યો છે, તો એક જ વાક્યમાં એકનો એક અક્ષર વારંવાર આવે તો એ વર્ણાનુપ્રાસ થાય. તો મિત્રો, બીજી હું તમને એક વસ્તુ કહી દઉં કે આમાં દરેક વાક્ય હું તમને સમજાવવા જઈશ તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે, એટલા માટે હું બધા સવાલો સમજાવતો નથી તમને. ઓકે, જે અગત્યના મને સવાલો લાગે છે વ્યાકરણના કેવા એ જ સવાલો તમને હું સમજાવું છું. તો ચલો શરૂ કરીએ, જેમ બને જલ્દી વિડીયો પતાવીશું. 46મો સવાલ, આપેલ પંક્તિમાંથી નીચે આપેલ વિકલ્પો પૈકી કયા છંદનો ઉપયોગ થયો છે? તો પિતા માતા બંધુ અનુપમ સખા હિતકરણા, તો આનો જવાબ છે બે, શિખરણી. શિખરણીમાં મિત્રો 17 અક્ષર હોય છે, 17 અક્ષર ગણી લેવાના અને તેનું બંધારણ છે યમન સભ લગા એનું બંધારણ છે. તો લાસ્ટના બે અક્ષર જે લઘુ અને ગુરુ થાય છે અને એના 17 અક્ષર છે, એટલા માટે આ શિખરણી બંધારણ થાય. એના સિવાય યનું બંધારણ ય માતા, તો ય માં ય લઘુ છે ને
માતા એટલે લઘુ, ગુરુ ગુરુ એટલે આગળના ત્રણ અક્ષર, લઘુ ગુરુ ગુરુ થશે એટલે ય થાય છે, એટલે આનો આપણને તાળો બેસી જાય છે, એટલા માટે આ શિખરની થાય. તમે આ રીતે સ્પીડમાં પણ એક્ઝામમાં સોલ્વ કરી શકો છો, તમારે એના માટે કોઈ એનો કોઠો બનાવવાની જરૂર નથી, બંધારણનો કોઠો, ફક્ત એક વખત સમજી જવાની જરૂર છે. મિત્રો બહુ વિડીયો લાંબો થઈ રહ્યો છે, હું ફટાફટ હવે વિડીયો પતાવીશ. હવે હું કોઈ જ ક્વેશ્ચન સમજાવવાનો સમય હવે સાહેબ રહ્યો નથી, તો હું વિડીયો જલ્દી પતાવીશ. ઓકે મિત્રો, તમે તમારી જાતે સમજી લેશો કે તો ગ્રામરનો સ્પેશિયલ અલગ વિડીયો બનાવીશ, તો મને કોમેન્ટ કરીને જણાવશો. ચલો હું આગળનો સવાલ લઉં છું. નંદકુંવર શબ્દનો સમાસ ઓળખાવ, તો છે એક તત્પુરુષ. 48મો સવાલ, જશોદા શબ્દનો સમાસ ઓળખાવો, તો જવાબ છે ત્રણ ઉપપદ. 49મો સવાલ, પ્રશ્નાર્થના ક્રમે કયો વિકલ્પ આવશે, તો જવાબ છે ચાર OPQ. 50મો સવાલ, ત્રણ વ્યક્તિ ધરાવતા એક કુટુંબની માથા દીઠ માસિક આવક 3,000 રૂપિયા છે, જો આમાંથી કોઈ એક વ્યક્તિ ની વાર્ષિક આવકમાં રૂપિયા 36,000 રૂપિયાનો વધારો થાય તો કુટુંબની વ્યક્તિઓની માથાદીઠ આવક કેટલી ગણાશે, તો જવાબ છે 3,4500. 51મો સવાલ, ટીવીના બેક્ટેરિયાના શોધક કોણ હતા, તો જવાબ છે 4 રોબર્ટ કોચ. 52મો સવાલ, ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગને પ્રભાવિત કરે છે, તો જવાબ છે 1 પેંક્રિયાસ સ્વાદુપિંડ. 53મો સવાલ, ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે, તો છે જવાબ 4,140. 54મો સવાલ, ફ વર્ણ નીચેનામાંથી કયા વર્ગમાં આવે છે, તો જવાબ છે 1 ઓષ્ટય. 55મો સવાલ, કોમ્પ્યુટરમાં આઈપી એડ્રેસમાં કેટલા વિભાગમાં હોય છે, તો જવાબ છે 2-4. કોમ્પ્યુટરમાં આઈપી એડ્રેસમાં કેટલા વિભાગ હોય છે, તો આઈપી એડ્રેસમાં 4 વિભાગ હોય છે. 56મો સવાલ, નીચેનામાંથી કયા અંગમાં પથરી ન થાય, તો જવાબ છે 2 લીવર. 57મો સવાલ, ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં કયું સ્થળ પક્ષી દર્શન માટે જાણીતું છે, તો જવાબ છે 1 નળ સરોવર. 58મો સવાલ, ભુરિયા સમિતિનો સંબંધ કોની સાથે છે, તો જવાબ છે 3 આદિવાસી કલ્યાણ. 59મો સવાલ, સ્વ રામલાલ પરીખ કોણ હતા, તો જવાબ છે 2 ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ. 60મો સવાલ, કયા દિવસને વેલેન્ટાઇન ડે દિવસ તરીકે ઓળખવામાં આવે છે, તો જવાબ છે 14 ફેબ્રુઆરી. જવાબ છે 14 ફેબ્રુઆરી. 61મો સવાલ, નાનું ધ્યેય એ ગુનો છે, આ વાક્ય કોણ કહે છે, તો જવાબ છે 4 એપીજે અબ્દુલ કલામ. 52મો સવાલ, કોમ્પ્યુટરમાં એક્સેલમાં વધુમાં વધુ કેટલું ઝૂમ થઈ શકે, તો જવાબ છે 300-400%. 63મો સવાલ, 1999-2000 વર્ષ માટેના શ્રેષ્ઠ આલેખનનો પુરસ્કારોમાં નીચે પૈકી કયા સામયિકને શ્રેષ્ઠ સામયિક તરીકે પુરસ્કૃત જાહેર કરવામાં આવ્યું છે, તો જવાબ છે 1 અખંડ આનંદ. 64મો સવાલ, નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના કઈ સાલમાં થઈ હતી, જવાબ છે 1969. 65મો સવાલ, બોજેટ શબ્દ મૂળ કઈ ભાષાનો છે, જવાબ છે 1 અંગ્રેજી. આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા કઈ પ્રવેશ પરીક્ષા આપવી પડે છે, તો જવાબ છે 1 JEE. 67મો સવાલ, કુંભ મેળો નીચેના પૈકી કયા સ્થળે યોજાતો નથી, તો જવાબ છે 3 વારાણસીમાં જો યોજાતો નથી. 68મો સવાલ, આઝાદી સમયે કાશ્મીરના રાજા કોણ હતા, તો જવાબ છે 3 હરિસિંહ. 69મો સવાલ, √40ના 3.6% બરાબર કેટલા થાય, તો જવાબ છે 1.2. 70મો સવાલ, જલિયાવાલા બાગના હત્યાકાંડ માટે કોણ જવાબદાર હતું, તો જવાબ છે 2 જનરલ ડાયર. 71મો સવાલ, અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થતી ગુજરાતી ચેનલના પ્રસારણ સાથે કયા પર્વતનું નામ સંકળાયેલું છે, તો જવાબ છે 2 ગિરનાર. 72મો સવાલ, બરફનું શિવલિંગ ક્યાં આવેલું છે, તો જવાબ છે 1 અમરનાથ. 73મો સવાલ, એલિફન્ટા ગુફા ક્યાં આવેલી છે, તો જવાબ છે 2 મુંબઈ. 74મો સવાલ, પ્રસિદ્ધ સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, તો જવાબ છે 4 કોણાર્કમાં. 75મો સવાલ, ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે, તો જવાબ છે 3 ડાંગ. 76મો સવાલ, શાંતિ નિકેતન ક્યાં આવેલ છે, તો જવાબ છે 4 કોલકાતા. 77મો સવાલ, ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગનું ટૂંક ફોર્મ શું છે, તો જવાબ છે 4 GPSC. 78મો સવાલ,
અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો જવાબ છે બે અર્થશાસ્ત્ર. 79મો સવાલ, વાર્ષિક 10% લેખે 3 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 124 હોય તો મુદ્દલ રૂપિયા ખાલી જગ્યા હોય? તો જવાબ છે 2-4 હજાર. 80મો સવાલ, કોઈ પણ નાણાકીય ખરડાને કોની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે? તો જવાબ છે 2 રાષ્ટ્રપતિ. 81મો સવાલ, ટામેટાનો લાલ રંગ કયા તત્વને કારણે થાય છે? તો જવાબ છે 3 લાઇકોપેન. 82મો સવાલ, પવનાર આશ્રમ નીચેનામાંથી કઈ વ્યક્તિ સાથે જોડાયેલ છે? તો જવાબ છે 1 વિનોબા ભાવે. 83મો સવાલ, ગુજરાતમાં કઈ દિશામાં પવનો વરસાદ લાવે છે? તો જવાબ છે 4 નૈઋત્ય. 84મો સવાલ, નીચેના શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે? તો જવાબ છે 1 પૂર્વસ્થિતિ. 85મો સવાલ, લોકસભાના પ્રવર્તમાન અધ્યક્ષ કોણ? તો જવાબ છે 3 શ્રી મનોહર જોશી. 86મો સવાલ, રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ છે 1 રાજ્યપાલ. 87મો સવાલ, રાજ્યસભાની મુદત કેટલી? તો જવાબ છે 2 કાયમી. 88મો સવાલ, કેન્દ્રના નાણાં પ્રધાન થવા માટે શું જરૂરી? તો જવાબ છે હોદ્દો ધારણ કર્યા પછી 6 માસમાં સંસદ સભ્ય થઈ જવું. કેન્દ્રના નાણાં પ્રધાન થવા માટે શું જરૂરી છે? તો કેન્દ્રના નાણાં પ્રધાન થવા માટે હોદ્દો ધારણ કર્યા પછી 6 માસમાં સંસદ સભ્ય થઈ જવું એ જરૂરી છે. 89મો સવાલ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન માટે શું જરૂરી છે? તો જવાબ છે ઉપરોક્ત કોઈ નિયમની જરૂર નથી. 90મો સવાલ, ગુજરાતમાંથી લોકસભામાં કેટલા સભ્ય ચૂંટવામાં આવે છે? તો જવાબ છે 1-26. 91મો સવાલ, ભારતના પ્રવર્તમાન સેનાધ્યક્ષ કોણ છે? તો કે છે 1 ડોક્ટર અબ્દુલ કલામ. 92મો સવાલ, વિટામિન ડી ના અભાવે કોનો રોગ થાય? તો જવાબ છે 3 સુક્તાન. 93મો સવાલ, જીપ્સમ નું રાસાયણિક નામ શું છે? તો જવાબ છે 4 કેલ્શિયમ સલ્ફેટ. 94મો સવાલ, આલ્કોહોલની વિશિષ્ટ ઘનતા કેટલી? તો જવાબ છે 3.0.8. 95મો સવાલ, ઈડન ગાર્ડન સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તો જવાબ છે 3 કોલકાતા. 96મો સવાલ, સર્વપ્રથમ વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવ ક્યાં યોજાયો હતો? તો જવાબ છે 2 એથેન્સ. 17મો સવાલ, યુનોની કઈ રમત સંસ્થા બાળકોના આરોગ્ય અને વિકાસ માટે કાર્ય કરે છે? તો જવાબ છે 4 યુનિસેફ. 98મો સવાલ, સ્વાદવાદ કયા ધર્મનો સિદ્ધાંત છે? તો જવાબ છે 3 જૈન ધર્મ. 99મો સવાલ, નીચેના પૈકી કોની પાસે કોઈનો હીરો રહ્યો ન હતો? તો જવાબ છે 3 હેરી વિન્સ્ટન. 100મો સવાલ, બાયોસ્ફિયર એટલે? તો જવાબ છે 1 જૈવિક આવરણ. તો મિત્રો, આજનો આ જીપીએસસીનું 3જું પેપર સોલ્યુશન અહીંયા પૂરું કરીએ છીએ. મિત્રો, તમને એક વસ્તુ જણાવી દઉં કે આ પેપર બહુ જ જૂના છે, એટલે અંદર ઘણા બધા જવાબો એવા છે કે જે હાલ બદલાઈ ગયેલ છે, તો એ તમે ખાસ ધ્યાન રાખી તમે જોઈ લેશો. જેમ હમણાં પાછળ આપણે એક જવાબ આવ્યો અબ્દુલ કલામ વિશે, તો કે અબ્દુલ કલામ હાલ આપણી અહીંયા છે જ નહીં, તો અબ્દુલ કલામ કઈ રીતે હોઈ શકે? તો અબ્દુલ કલામ એનો જવાબ નથી. તમે એ તમારી રીતે જોઈ લેશો. તો આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે મિત્રો, આ રહ્યો સવાલ 91મો. ઓકે મિત્રો, તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ તમને બીજું જીપીએસસીનું પેપર સોલ્યુશન આપણા વિડીયોમાં મૂકીશું. અગર આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.